મહિલાઓના વિકાસ અને પુરુષના વિકાસ તમે જોઈ લો. અત્યારે જે રોડ છે, રેઝર્સા છે, કોંગ્રેસના ટાઈમે જે 7 કિલોમીટર થતું હતું આજે 30 કિલોમીટરના સ્પીડ પર વધે છે. એ તમે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ નથી દેખાતું. અને જે સિક્યોરિટી છે, ભાજપ સરકારના રાજમાં અત્યારે કોંગ્રેસ ભાજપની આટલી મહિલા અનામત સીટો થઈ, મહિલાઓને આટલી આનંદીબેન જે 30% કે 50% જે અનામત આપીને ગયા એ ફક્ત ને ફક્ત ભાજપના રાજમાં છે. બાકી કોંગ્રેસ એ ઓલવેઝ વારસાગત ચાલતી પેઢી છે. અત્યારે ગુજરાતમાં શાસન કોનું ચાલે છે બેન? કેન્દ્ર સરકારમાં ક્યાં પક્ષની વાત છે? તો ત્યાં લાવો ને પેલા, તમે લઈ તો શકો છો ને. તમને કહું કે સૌથી પહેલા સરદારભાઈ પટેલે અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશનમાં સ્ત્રીઓ લડવાનું સરદાર પટેલ જ લાવ્યા હતા. કોંગ્રેસમાં નતા, અત્યારે અમારી પાસે ઉજ્જવલા યોજના છે. 8 કરોડ લોકો, 8 કરોડ બેન, એમને ખબર જ નથી. બીજી વાત, રાહુલ ગાંધી પંચાયતમાં સ્ત્રીઓને બી એ જ લાગે છે. સૌથી પહેલા સ્ત્રીઓની સરકાર કોંગ્રેસમાંથી જ થાય છે. બિલકુલ બી નહીં. દીપિકા, હું એક સ્પષ્ટ વાત કરીશ. હું અત્યારે સૌથી મહત્વની વાત છે દીકરીઓને ફ્રી ભણાવું, શિક્ષણ આપવું, એના ઉપર ચર્ચા કરવાની વાત છે. એક સ્પષ્ટ વાત કરી જાઉં, જ્યારે પોતાના દીકરીઓને ભણાવવા માટે અને જમીનો વેચી અને પોતાના દીકરીઓને ભણાવતા હોય છે, તો આ દેશની અંદર, ગુજરાત રાજ્યની અંદર દીકરીઓ માટે શિક્ષણ ફ્રી થવું જોઈએ. આવા જે પ્રશ્નો છે, મહિલાઓના બેઝિક પ્રશ્નો ઉપર આ સરકારે વાત કરવી જોઈએ. તમને કદાચ ખબર નથી, શૌચાલય જે બન્યા છે મહિલાઓ માટે, બાથરૂમમાં એટલા માટે સ્કૂલમાં બન્યા છે જેનાથી બહેનોના ડ્રોપઆઉટ રેટ ઓછા થાય, અને એના હિસાબે બહેનોના ડ્રોપઆઉટ રેટ ઓછા થયો છે. એટલા માટે બહેનોના રેટ હવે વધે છે. અને આંગણવાડીમાં પણ જે તમે જોવા જાઓ તો મહિલા વધારે શિક્ષિત થઈ રહ્યા છે. ચર્ચા થઈ રહી છે તમામ મહિલાઓ સાથે, અને ફરી મહિલાનો મુદ્દો છે, મહિલાનો મુદ્દા સાથે આગળ વાત કરવાની છે. સૌથી પહેલા રાજકારણ ફરી એકવાર એ સમજાવો છે, મહિલા સાંસદ છે, પક્ષ મોટો કે મહિલા સાંસદ, ભાજપ છે કે મહિલા સાંસદ છે, મહિલા સાંસદ આ લોકસભામાં છે અને 6 જેટલી કેબિનેટમાં પણ છે. એ ફર્સ્ટ ટાઈમ હિસ્ટ્રીમાં છે બેન, અને મોદી સરકારના સમય છે. એવું લાગે છે કે મહિલા સાંસદ કદાચ પક્ષ હવે મોટો થઈ ગયો છે. ના, એવું નથી બેન. મહિલા સાંસદના તો હજી પણ એટલો જ ભાર છે, મહિલાઓ કે પુરુષ હોય, સાંસદના કામ જે લોકો માટે છે એ લોકો માટે રહેવાનું છે. તો એટલે એ વસ્તુ નથી. અને મેક્સિમમ જે છે આ ફેરી મહિલા સાંસદ સૌથી વધારે છે, અને 6 બહેનો જે છે એ કેબિનેટમાં છે. એનાથી વધારે વિશેષ છે જ નહીં મહિલા સશક્તિકરણ માટે. જોની વાતો, સૌથી વધારે સાંસદમાં, કોંગ્રેસની સાંસદમાં લેડીઝો છે એ વાત કરતા મેક્સિમમ હજુ તો આવી રહી છે, પણ છે નહીં. અત્યારે હાલમાં કોંગ્રેસની સૌથી વધારે સાંસદ મહિલાની છે, કોંગ્રેસની છે. જો સરકાર મહિલા સશક્તિકરણની વાતો કરતી હોય તો ગાંધીના ગુજરાતમાં દારૂની બંદી છે, દારૂ ખુલ્લેઆમ વેચાય છે, ઘરે મહિલાઓ હેરાન પરેશાન થાય છે, રાત દિવસ મજૂરી કરી અને ઘરની અંદર જ્યારે ઘરવાળા દારૂ પીવે ત્યારે ઘરનું ધનોત પનોત નીકળી જતી હોય છે. ત્યારે ગાંધીના ગુજરાતમાં દારૂ કઈ રીતે બંધ થાય એવા પ્રયત્નો કરવા જોઈએ. કદાચ બેનને ખબર નથી, 181 જે ફોન નંબર છે એને ડાયલ કરો ને તરત જ પોલીસ આવે ને લઈ જશે દારૂ. દારૂને રાજકારણમાં મહિલાઓના મુદ્દે 50% આરક્ષણ રાજીવ ગાંધીએ લીધેલું છે. આજે 2 દિવસ પહેલા રાહુલ ગાંધીએ જાહેર કર્યું છે, 2 દિવસ પહેલા રાહુલ ગાંધીએ જાહેર કર્યું છે કે જો કોંગ્રેસની સરકાર 2019માં આવશે તો 33% અનામત સંસદમાં મહિલાઓને આપવામાં આવશે, અને 50% કોર્પોરેશનમાં મહિલાઓ માટે અનામત પણ રાજીવ ગાંધીના લીધે જ આવી છે. અને મહિલા કોંગ્રેસમાં મહિલાઓને મહિલા કોંગ્રેસ તરીકે બોલાવે છે, ભાજપમાં મહિલાઓને સિરિકા કહેવામાં આવે છે. ત્યાં મહિલાઓનું કોઈ વર્ચસ્વ નથી બેન, એને કદાચ ખબર નથી. અમે બધા કાર્યકર્તા હતા, બિલકુલ રોંગ છે બેનને ઇન્ફોર્મેશન જ નથી. અત્યારે જે 33% અત્યારે પણ પંચાયત થી પાર્લામેન્ટ સુધી આ છે જ. અને બેનને કહો કે પોતે ઘર જાકે થોડુંક રિસર્ચ કરે. રાજીકા બેન, યોજનાઓ ઘણી આવી, ઉજ્જવલા યોજના છે, ઘણી બધી યોજનાઓ છે, આયુષ્યમાન યોજના છે, મહિલાઓ સુધી આ યોજનાઓ પહોંચી ખરી? બિલકુલ બેન, આયુષ્યમાન યોજનામાં 8 કરોડ જેટલી બહેનોને ઇનોક્યુલેશન રસીકરણ થયો છે. સૌથી મોટી વિધવા પેન્શન હજુ એ નથી પહોંચતું. આજે વિધવાઓ રખડી ખાય છે,
અને ખાલી વાતમાં ચોપડામાં આયોગો ના ચાલે, ખાલી ખાલી આયોગો. આ બેન પાછળ વિધવા છે અને પૂછો પૂછો આ પાછળ છે આ બેન વિધવા છે. દીપિકાને પૂછ, અમારે ત્યાં અમારે વિધવા છે. મારા બાબા પિયરો પાસે નોકરી મળતી નથી, બરાબર. બરાડામાં ઘરે ઘરે ચાલે છે, રેશન કાર્ડ માં મહિલાઓને અનાજ બંધ થઈ ગયું છે. ગરીબ લોકો અનાજ નથી મળતું, અનાજ રેશન કાર્ડ गरीब की थाली में खाना है क्योंकि चुनाव आना है. नमस्कार, स्वागत है आपनो अमारी विशेष रजूआत में. हूँ छू आपनी साथे दीपिका कुमार. पक्ष पलटो थई रह्यो छे, नेताओं रेली नो आयोजन करी रह्या छे अने तेनी साथे चूंटणी नो माहौल गरम छे. जनता नी अदालत में हवे फैसलो थशे के कयो नेता खरो उतरे छे, कयो पक्ष छे ते आगळ आवे छे, पुनरावर्तन थशे के पछी परिवर्तन थशे. आ तमाम वात साथे लोकसभा नी चूंटणी में महिलाओं केटली सक्रिय बनी छे तेनी पण वात करवानी छे. अने साथे ज હવે 2019 ની લોકસભાની ચૂંટણીમાં કેટલી મહિલાઓ સાંસદ બને છે, કેટલી મહિલાઓને બાકાત રખાય છે, આ તમામ ચર્ચા કરવાની છે. આ ચર્ચા માટે તમામ વિશેષ પેનલ પણ મારી સાથે જોડાઈ છે. તો ચાલો શરૂઆત કરીએ અમારી વિશેષ રજૂઆતની મહિલા રથ. આજે મહિલા રથમાં ભાજપ કોંગ્રેસની વિશેષ મહિલાઓ જોડાઈ છે, વિશેષ ગેસ્ટ પેનલ જોડાઈ છે. તેમનું ઇન્ટ્રોડ્યુસ કરાવી દઉં તો સૌ પ્રથમ મારી સાથે છે રાજિકા કચેરિયા, જેઓ ભાજપના નેતા છે, ઘણા સમયથી સક્રિય છે, મહિલા માટે ઘણું બધું કામ કર્યું છે. વેલકમ રાજિકાબેન. સાથે જ કોંગ્રેસમાંથી છે મનીષાબેન પરીખ, તેમની સાથે પણ આજે ચર્ચા કરવાની છે. ગીતાબેન પટેલ કે જેઓ કોંગ્રેસ માટે, તેમની સીટ હજુ નક્કી નથી થઈ, તે કોંગ્રેસમાં જોડાશે તેવી વાતો થઈ રહી છે. હાર્દિક પટેલે ખાસ કહ્યું છે કે ગીતાબેન છે કોંગ્રેસમાં જોડાઈ શકે છે, તેમને સીટ આપી જોઈએ. આ તમામ ચર્ચા છે. કોંગ્રેસ અને ભાજપની પેનલિસ્ટ છે મારી સાથે, પરંતુ તેની સાથે આજે વાત કરવાની છે સૌપ્રથમ મહિલાઓ માટે. રાજિકાબેન, સૌથી પહેલો સવાલ તમને થાય કે મહિલાઓ ઉમેદવારો જે છે ઓછા થઈ રહ્યા છે, ક્યાંક ને ક્યાંક તમને એવું લાગી રહ્યું છે કારણ કે મતદારો વધી રહ્યા છે છેલ્લા ઘણા સમયથી. 1962 જો જોઈએ તો મતદારોની સંખ્યા વધી રહી છે મહિલા મતદારની, પરંતુ ઉમેદવારો ઓછા થાય લાગી રહ્યું છે. ના, બિલકુલ નહીં બેન. તમને કદાચ ખબર હશે તો આ ફેરી જે લોકસભા ઇલેક્શન્સમાં સૌથી મેક્સિમમ જે MPs છે એ મહિલા જ છે, અને સૌથી મેક્સિમમ જે 6 કેબિનેટમાં મિનિસ્ટ્રી હોલ્ડ કરે છે એ પણ મહિલા જ છે. તો અમારી પાર્ટીમાં, ભાજપમાં તો કોઈ દિવસ એવું થાય છે, થતું જ નથી. ઇનફેક્ટ તમે જોવા જાઓ તો પાર્લિમેન્ટ ટુ પંચાયતમાં મેક્સિમમ 33% પણ વુમન રિઝર્વેશન હોય છે, અને એના હિસાબે જે મહિલાઓ છે રાજનીતિમાં અને રાજકારણમાં એ અમારી પાર્ટીમાં તો આગળ આવી રહી છે. પછી કાયદો પસાર કરવામાં કેમ આટલી મોડું થઈ રહ્યું છે, કારણ કે 33% અનામત રીતે કાયદો પસાર થવામાં મોડું થઈ રહ્યું છે ક્યાંક ને ક્યાંક. જ્યારે પણ એક કાયદો પસાર થતું હોય છે એક પ્રક્રિયા હોય છે, અને તમે એક પર્સન વિચારે અને કાયદો પસાર થાય એ પોસિબલ જ નથી. જ્યારે પણ એક કાયદા જાય છે સાંસદમાં એના ઉપર ઓકે પણ આવે છે. કોંગ્રેસના ઇનફેક્ટ કેટલા બધા લોકોએ એને સાઈન નથી કર્યું, ફોર યોર કાઇન્ડ ઇન્ફોર્મેશન, અને એના પછી ઓકે થાય તો રાજ્યસભામાં જાય છે, ત્યારે પછી એક બિલ પાસ થતું હોય છે. તો આ વસ્તુ પણ કઈ જગ્યાએ મને લાગે છે બીજી પાર્ટી પણ રોકે છે, અને એટલા માટે આ બિલ પાસ નથી થતું. બિલ પાસ નથી થતું અને કોંગ્રેસ રોકી રહ્યું છે, સાચી વાત છે મનીષાબેન? બિલકુલ સાચી વાત નથી. બીજા બિલ પાસ થઈ શકે છે, 10% અનામત માટે પાસ થઈ શકે છે, GST પાસ થઈ શકે છે, નોટબંધી પાસ થઈ શકે છે, તો મહિલા અનામત 10% કેમ નથી પાસ થઈ શકતું? અને રહી કહે છે કે કોંગ્રેસની વાત, કોંગ્રેસ તો સૌથી પહેલાં સમર્થન આપ્યું હતું. અમારા અધ્યક્ષ એક્સ અધ્યક્ષ સોનિયા ગાંધીએ સૌથી પહેલાં 10% આ મહિલા અનામત માટે સૌથી સર્વપ્રથમ એમણે સંમતિ આપેલી છે. એટલે અને રહી કોંગ્રેસની વાત, અમારા પ્રધાનમંત્રી વડા ઇન્દિરા ગાંધી હતા, સ્પીકર પણ જોવા જાઓ તો મીરા કુમારી હતા. તમે જોઈ શકો છો કે કોંગ્રેસ પાર્ટી તો પહેલેથી પ્રાધાન્ય સ્ત્રીઓને જ આપે છે, દીકરીઓ છે. ભાજપ કરતા ઓછી કેમ છે કોંગ્રેસમાં ઉમેદવાર ઓછી કેમ છે? અત્યારે કોનું શાસન ચાલે છે અને આ શાસનમાં તમે જુઓ છો કે સૌથી પહેલાં એમને કોઈ પણ એવા સક્ષમ ઉમેદવાર લાગતા હોય એમને કંઈ પણ કઈ રીતે દબાણ કરીને એમની તરફ ખેંચવામાં આવી રહ્યા છે. અત્યારે 4-4.5 વર્ષમાં એમની શાસનમાં કેટલી સ્ત્રીઓ સલામત છે, તો કઈ સ્ત્રી એ પક્ષમાં આવીને જોઈન થઈ શકે છે? સ્ત્રીઓ સલામત નથી ભાજપના શાસનમાં બેન, કદાચ બેનને ખબર નથી. તો આ ફેરી જે મોદી સરકાર છે એમણે એસિડ અટેક ઉપર એક બિલ પાસ કર્યું છે.
તમે બે વર્ષના નીચે છોકરીઓને રેપ કેસ થાય તો આ લોકોને આજીવન કારાવાસ છે, અને એવી રીતે કોઈ બેનને ઇવન રેપ થતું હોય તો એને સરકાર તરફથી લગભગ 1-2 લાખનું રાહત મળે છે. આ બધી વસ્તુ મોદી સરકારના સમય થઈ. કોંગ્રેસની સરકાર જે 60 વર્ષે હતી, તમે શું માનો છો એ સમય કંઈ રેપ કેસ થયો નથી? અને એ રેપ કેસીસ જે થતું હતું, ઇનફેક્ટ આજ સુધી આ લોકોનો કઈ જાતના સારવાર નથી, અને આ લોકો ઇનફેક્ટ હોમ ફોર ધ ડેસ્ટિટ્યૂટમાં રહે છે. એટલીસ્ટ અમારા જ સમય લોકો જે છે એ સારી રીતે, અને એ બધાને ખબર છે કે રેપ થાય તો એના 2 વર્ષ જે છે એ લોકોને તકલીફ પડશે, એ રેપ 12 વર્ષની છોકરીના નીચે થશે તો ઓબ્વિયસ છે કે જે આપણી સરકાર છે એ બહુ સ્પષ્ટ છે. મહિલાઓ માટે જે રૂલ્સ નીકાળે છે, કાઢે છે, એ મહિલા લગતી છે. અત્યારે પણ તમને ખબર હોય તો જે 6,000 રૂપિયા કંઈ પણ મહિલાને જેના પોષણ ઓછું હોય છે એને મળે છે. જે પ્રેગ્નન્સી લીવ છે એ કોંગ્રેસના સમય તો બેન તમે માનશો નહીં 12 અઠવાડિયા જ હતું, અને અત્યારે આટલી 68 વીક્સ થઈ છે. તો એ બધી વસ્તુઓ બહુ સ્પષ્ટ રીતે કહે છે કે જે આપણી સરકાર છે, મોદી સરકાર છે, એ મહિલા લગતી છે અને મહિલાના માટે છે. મહિલા માટે છે, મહિલા લગતી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક પ્રિયંકા ગાંધીની પણ એન્ટ્રી થઈ ચૂકી છે, અને એટલે જ કદાચ ગીતાબેન આ વખતે મહિલાઓને કોંગ્રેસમાં વધારે પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે તેવું કહી શકાય. જો કોંગ્રેસ ભાજપ એક પણ નહીં બોલી શકે, કારણ કે મતદારો મહિલાઓ 50% હિસ્સેદારી છે, અને હું એવું માનું છું કે 50% મહિલાઓને અધિકારો આપવા જોઈએ ને, ઇલેક્શનમાં પણ ઉતારવી પડે. મહિલાઓમાં બહુ શક્તિ છે અને ખૂબ સારી રીતે પોલિટિક્સ કરી શકે છે. એટલે આ એક પણ પક્ષ નહીં બોલી શકે. હું સ્વતંત્ર બોલી શકીશ કે ભાગીદારી આપવી જોઈએ મહિલાઓને, અને જ્યારના બેન બોલી રહ્યા છે હું ત્યારની સાંભળી રહી છું. કદાચ હું માનું છું ત્યાં સુધી ગુજરાતની જ વાત કરીશ, હું ગુજરાતમાં રહું છું, એટલે મેં જ્યાં સુધી જોયું છે ત્યાં સુધી અમે તો કોંગ્રેસનું રાજ નથી જોયું, અને અમે જ્યારના સમજવા શીખ્યા છીએ ત્યાં સુધી અમે રાજ્ય જોયું છે ભાજપનું, ભાજપને રાજ કરતા જોયું છે. એ પછીના કોઈ પણ દિવસો જોઈ લો, મહિલાઓ પર અત્યાચાર કરવાના કયા દિવસો ખાલી ગયા છે? અને રહી વાત મારા સમાજની, મારા સમાજની મહિલાઓ પર અત્યાચારો થયા છે, ઘરમાં ઘૂસીને માં લાઠીઓ મારવામાં આવી છે, તો પણ સરકારે એક પણ સ્ટેટમેન્ટ નથી આપ્યું, એક પણ શબ્દો નથી બોલ્યા. અને આજ પણ અત્યાર સુધી પાટીદાર સમાજ પોતાના બહેનો માટેની લડાઈ માટે હજુ પણ લડી રહ્યો છે, હજુ એની પાસે જવાબ નથી. 2017માં પણ વાયદાઓ થયા, હજુ 2019 આવી ગયું છે. એટલે માત્ર વાતો કરવાથી દેશ નથી ચાલતો, ભાષણોથી દેશ નથી ચાલતો, મનની વાતોથી દેશ નથી ચાલતો, રજૂઆતો સાંભળવી પડે. અને મહિલાઓની વાતો જો કરતા હોય, જ્યાં બેન જ્યારે શાસન ચાલે છે ને ત્યારે તમે કોઈના ઘરના અંદર ઘૂસી નહીં શકો. ગવર્નમેન્ટ જે હોય છે એ ગવર્નિંગ બોડી હોય છે, તમે પર્સનલી કોઈના ઘરમાં ઉપર મહિલાઓ જે છે, સાંભળો સાંભળો, પાટીદારો બહેનો જેના ઘરમાં જે તકલીફ થતી હોય, પણ આ કેટલા ઘર છે મને લિસ્ટ આપો ને, અને કયા વિસ્તાર તમારી સરકારમાં લિસ્ટ બેન પહોંચી ગયા છે. 25 ઓગસ્ટ ની રાત્રે જે ઘટનાઓ થઈ ને, મારી વાત સાંભળો, 182 સીસીટીવી ફૂટેજો આનંદી બેન ને સોંપેલી છે તમારી સરકારમાં. બેન તમને કદાચ ખ્યાલ નહીં હોય, તમને કદાચ ખબર નહીં હોય, 182 વિડીયો સીસીટીવી ફૂટેજો આનંદીબેનની સરકાર હતી ત્યારે સોંપી દેવામાં આવી હતી. ઘરમાં ઘૂસીને જે મહિલાઓ પર અત્યાચાર થયા હતા, જે દમનો થયા હતા, તમારા માટે આયોગો બને છે, મોટી મોટી વાતો થાય છે. જ્યારે મહિલાઓ પર દમન થતું હોય, અત્યાચારો થતા હોય, ત્યારે બધા આયોગો સાયલેન્ટ થઈ જાય છે. જ્યારે રેપ કેસની ઘટનાઓ બને છે ત્યારે તમારી મહિલા આયોગ સાયલેન્ટ થઈ જાય છે. જ્યારે તમારા નેતાઓ પર કંઈ ટિપ્પણીઓ કરવામાં આવે ત્યારે જ મહિલા આયોગ બધું બહાર આવી જાય છે. મહિલાઓ માટે પાટીદાર સમાજની મહિલાઓ પર અત્યાચાર થયા તો તમારું આયોગ કેમ બહાર ના આવ્યું? તમને બહુ ચિંતા હોય મહિલાઓની તો આવો ને, તમને બહુ ચિંતા હોય મહિલાઓની તો તમે બહાર આવો, તમે બહાર આવો, ગુજરાતની અંદર કર્ફ્યુ નહી, પાટીદાર સમાજની મહિલાઓને તમે બે ફામ મારી છે, બે ફામ યાદ નથી, બે ફામ ગાળાની વાત આવી છે, અને આજે કર્ફ્યુ, તમે એનો જવાબ આપો ને, કર્ફ્યુ નો નહીં, તમારી પાસે સીધો જવાબ જ નથી, એટલે તમે બધા આડાઅવળા જવાબ આપવામાં માહિર, સીધો જવાબ નથી, સીધો જવાબ છે પણ ખરીને અનેક એવી ચર્ચા છે, તમે શું કહેશો? દીપિકાબેન, હું તમારા માધ્યમથી બેનને કહેવા માંગુ છું કે હું તો પોતે લોયર છું, એ કહે છે ને રેપમાં 2 લાખ રૂપિયા સહાય, એ 2 લાખ આપ્યા સહાય આપવાથી જે છોકરી પર રેપ થાય છે અને ન્યાય મળે છે? તમારા જ ભારતીય જનતા પાર્ટીમાં નલિયાકાંડ છે, હજુ એના આરોપીઓ બહાર ફરે છે, તો ક્યાં છે? એ જયંતિલાલ છે ને, એ છબીલદાસને મારી નાખ્યા હતા,
એ જ મનીષા એમની જ કાર્યકર્તા હતી ને મનીષાબેન, શું છે એમના જ કાર્યકર્તા છે, એમના જ નેતા છો? આક્ષેપ છે નલિયાકાંડ ને લઈને પણ જ્યાં સુધી કોર્ટ ઓફ લો માં તમારી પાસે 100% સર્ટિફિકેશન નથી હતું ને એ વાતો બધી વાતો છે. ઓકે, તમે એને તમે બિલકુલ એને ક્લેરિફાય નહીં કરી શકો. રા સવાલ તમે જે વાતો કરો છો ઇન ટર્મ્સ ઓફ રેપ કેસ, તમે એક વસ્તુ કહો, ગવર્નન્સ હોય છે, એના પછી ઘર હોય છે, સમાજ હોય છે. સમાજમાં સેન્સિટાઇઝેશન હોવું જોઈએ કે રેપ ના થવું જોઈએ, ત્યાંથી સ્ટાર્ટ થાય છે. અને આ બધા ઘર આપણા બધાના જ છે. તમે તમારા ઘરમાં જે પુરુષો છે, જે છોકરાઓ છે, એને કેમ સમજાવતા નથી? ઓફકોર્સ ગવર્મેન્ટ કમ્સ લાસ્ટમાં, જ્યારે એ આખી વસ્તુ થઈ જાય છે ત્યારે. ઓકે, ગવર્મેન્ટ પોતાના ઉપર આવે એટલે ગવર્મેન્ટને પોતાના છોકરાઓને સમજાવો છો? આ તો ખોટી જ વસ્તુ. તમે ભણો કે સિસ્ટમ શું હોય છે? પોસિબલ ના, ના, તમે પ્લીઝ પોસિબલ નથી. પાટીદાર સમાજની સૌથી વધારે મહિલા ભાજપની અંદર નેતૃત્વ કરી રહી છે રેશ્મા પટેલ, જે તમારા પાટીદારની હતી, પહેલા જોડાયેલી હતી, એને અત્યારે વેચવા માટે નહીં. તમે રેશ્મા બેનને ખરીદીને લઈ ગયા હતા અને બેને રાજીનામું આપી દીધું. કોંગ્રેસમાં જ આવી છે. બાકી પાટીદાર સમાજની મહિલાઓ જે ભાજપમાં છે એ કોઈ કાળે કોઈ પણ જાતનું કોમ્પ્રોમાઇઝ નહીં કરે. તમારા નેતૃત્વ એવા કેવા કોંગ્રેસના પાટીદારના તમારા એવા નેતૃત્વ? જ્યારે સમાજ પર અત્યાચાર થતો હતો ત્યારે પાટીદાર સમાજની બહેનો ક્યાં હતી? મને એટલો જવાબ. તમારી બહેનની પાટીદાર બહેનો તમે કહો છો, તો જ્યારે તમારી પાટીદાર બહેનો અત્યારે બગન સમાજ પાટીદાર સમાજનો મુદ્દો અત્યારે ના લાવો, મહિલા શિક્ષણનો મુદ્દો છે. પાટીદાર સમાજની મહિલાઓ પર અત્યાચાર થયો છે એનો જવાબ આપો. પાટીદાર સમાજની મહિલાઓ પર અત્યાચાર થયો છે તેના જવાબ પણ માંગીશું અને તેની સાથે મહિલાઓ વિશે ચર્ચા અહીંયા સાવત રાખીશું. આ મહિલાઓ ભાજપની જે યોજનાઓ બની છે કોંગ્રેસ, તેનો આક્ષેપ છે કે આ પ્રકારની કોઈ પણ યોજના પહોંચી નથી મહિલાઓ પાસે. મારી પાસે ભાજપના ઘણા બધા મતદારો છે, તેઓ કાર્યકર્તા પણ છે, તેમની સાથે પણ વાત કરવાના છું. તમે મત આપો છો પરંતુ તમે એક મહિલા છો, મહિલા તરીકે તમે ખરેખર શું વિચારો છો, શું હોવું જોઈએ? અને ભાજપમાં તમે ઘણા સમયથી કાર્યકર્તા છો, ભાજપની યોજનાઓ મહિલાઓ સુધી કેટલી પહોંચે છે, તમને સાચો રિપોર્ટ શું છે તમારી પાસે? ભાજપની યોજનાઓ બધી જ મહિલાઓ સુધી પહોંચે જ છે, જેટલી પહોંચ્યું છે એ બધી પહોંચે છે. ભાજપની મહિલાઓ શું બધી જ મહિલાઓ સંતુષ્ટ છે? ફક્ત કાગળ પર છે તમારી યોજનાઓ, આજ છાપામાં વાંચો, મહિલાઓ ધક્કા ખાઈ ખાઈને થાકી ગઈ છે. મહિલાઓ પર યોજના છે ના, નથી મળતી રોજગારી પણ નથી મળતી, બેકારીનું પ્રમાણ વધારે છે. સ્ત્રી સશક્તિકરણની ભાજપ વાતો કરે છે, અત્યારે 2 વર્ષની બાળકી પણ સુરક્ષિત નથી, બહેનો સુરક્ષિત નથી, બળાત્કારના કેસ છે. અહીંયા અમારા ઠાકોરનો જે કેસ છે, 2 વર્ષની બાળકી પર બળાત્કાર થયો હતો. પછી વાત કરે છે ગાંધીના ગુજરાતમાં દારૂ ના હોવું જોઈએ. અમારે ઠેર ઠેર દારૂના અડ્ડા છે, પોલીસ સ્ટેશનની આજુબાજુ દારૂના અડ્ડા છે, પણ હજુ એ અડ્ડા બંધ થયા નથી. દારૂના અડ્ડા બંધ નથી થતા, ભાજપની સરકાર નથી કોઈ નિર્ણય કરી શકતી, આવો આક્ષેપ છે. પણ તમે અમને પ્રશ્ન અહીંયા પૂછો છો કે લાભ શું મળ્યો, અને જવાબ માંગવા ત્યાં ગડી જાવ છો. એમની જોડે જવાબ માંગો ને કે ક્યાં બંધ નથી થયા, ક્યાં બંધ નથી થયા, એક જગ્યાએ બતાવે કે ક્યાં બંધ નથી થયા. કેરોસીન માટે અંગૂઠા લીધા, અંગૂઠા કોઈ ના થતા નથી, તો કેરોસીન ક્યાં જાય છે? બીપીએલ ના કાર્ડ ના કેરોસીન ક્યાં જાય છે? કોઈને કેરોસીન તો મળતું નથી. અંગૂઠો હોય તો યોગ્ય વ્યક્તિને જ મળશે કેરોસીન, તો યોગ્ય વ્યક્તિને તો કેરોસીન મળતું નથી. જો મારે છે ને એક સ્પષ્ટ વાત કરવી છે મહિલાઓ માટેની, પ્લીઝ, કે 1 થી 12 કે આજની દીકરીઓને જેટલું પણ ભણવું છે એના માટે શિક્ષણ ફ્રી કરવામાં આવે, અને મહિલાઓ માટે લઘુ ઉદ્યોગની વ્યવસ્થા કરવામાં આવે, જેથી કરીને જે આજની મોંઘવારીઓ છે એ મોંઘવારીને પરવડી શકે, એનો પરિવાર શાંતિથી ચલાવી શકે. એના માટે એવા લઘુ ઉદ્યોગ બનાવવામાં આવે જેથી કરીને એ પોતાની કમાણી કરી શકે અને એનો પરિવાર શાંતિથી જીવી શકે. બેન, MSMEs જે છે એમાં સ્પષ્ટ રીતે વાત થઈ છે કે 50% તમારે મહિલા MSME માંથી જ લેવો પડે. હવે આ બિઝનેસ સશક્તિકરણ નથી. સેકન્ડલી,
પાસપોર્ટમાં પહેલા ફાધર અને મધર બંનેના સિગ્નેચર જોઈતા હતા, અત્યારે સિંગલ મધરના સિગ્નેચર ચાલી રહ્યો છે. ટ્રિપલ તલાકની વાત હોય તો એ મુસ્લિમ મહિલાઓ માટે પણ છે. ટ્રિપલ તલાકે મુસ્લિમ બહેનોને સશક્ત કર્યું છે. આ બધી બહેનો જે બૂમો પાડે છે, દાની લીમડા રોડની છે, અને ત્યાં એમએલએ કોંગ્રેસના જ છે. એ લોકોને શું કામ નથી મળતી? આ બધા કોંગ્રેસના જ લોકો છે અને એના એમએલએ પણ કોંગ્રેસ છે. છતાં એ લોકો કહેશે એ લોકોને કઈ પોતે મળતા જ નથી, તો આઈ એમ સોરી, આ લોકોને સંકલન જ નથી. મહિલાઓનો 100% વિકાસ છે. એ લોકો સામે વાળે એક પણ એવું જગ્યા બતાવે કે ત્યાં વિકાસ નથી થયો, એમને પૂછી જો કે એમને કઈ જગ્યાએ વિકાસ નથી લાગ્યો. આ કાંકરિયા તમે વર્ષો, આપણે જે જગ્યાએ ઉભા રહેતા હતા, જે જગ્યાએ ઉભા છીએ, વર્ષો પહેલા અહીંયા ગણી જે જગ્યા હતી, આ મોદી સાહેબ નો વિકાસ અહીંયા જ દેખાય છે. આને કહેવાય વિકાસ? જે તમે રોડ રસ્તા જુઓ છો એને કહેવાય વિકાસ? તમે રિવર કાંઠો જુઓ છો એને કહેવાય વિકાસ? બિલકુલ ભી શોષણ નથી થતું. આ બધી બહેનો છે, પૂછી લો. ઇનફેક્ટ અમને જેટલા રિસ્પેક્ટથી દરેક કાર્યકર્તા અમને એઝ અ ઇવન પુરુષ જ્યારે અમને વાત કરે છે, એ બહેન કે જી સાથે કરે છે, એટલે આ વસ્તુ તંતન ખોટી છે. સેકન્ડલી, પ્રિયંકા ગાંધી 50 વર્ષે આવી છે કોંગ્રેસે, અને હવે એને યાદ આવે છે મહિલાઓ માટે ચિંતા થાય છે. એને કહો જ્યાં છે ત્યાં જ રહે, અને ત્યાં એને તકલીફ જે છે ત્યાં જ રહે. ગુજરાતમાં એમની જરૂર નથી. ભાજપ વાળા એમ કે છે, એમ કે મહિલા